આપણે અત્યારે 12 લાખ જેટલા ડોઝ મંગાવી લીધા છે. એક તરફ કોરોનાની ચોથી લહેરને લઈને દહેશત છે, ત્યારે બીજી તરફ નવા વર્ષની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ત્યારે આજથી SOU પર આવતા તમામ પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત રહેશે, ત્યારે પ્રવાસીઓએ પણ આ નિર્ણયને વધાવી લીધો છે. જો જ્યારથી કોવિડને મહામારી વૈશ્વિક કક્ષાએ જાહેર કરાઈ છે ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોવિડ પ્રોટોકોલનું કડકપણે અમલ પહેલાથી થયો છે. આજથી પણ અમે આગ્રહ કરી રહ્યા છીએ અને તમામ જે અહીંયા જે પ્રવાસીઓ આવી રહ્યા છે, પોતાના વેકેશનનો લાભ લેવા માટે આવી રહ્યા છે, એમને અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તમે આવી રહ્યા છો તો માસ્ક ફરજિયાતપણે પહેરો એવી અમે અપીલ કરી રહ્યા છીએ. અચ્છા લગા ઓર ઓલ સબ પ્રિકોશન્સ લે રહે ગવર્નમેન્ટ સબકો બોલ રહે માસ્ક પહેરો જગહ જગહ પર ઓવરઓલ અચ્છા લગા એક્સપિરિયન્સ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એટલે કે 27 ડિસેમ્બરથી આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં છે અને લોકો પ્રવાસીઓ પણ એનું પાલન કરી રહ્યા છે, પ્રિકોશનનું પાલન ખાસ કરી રહ્યા છે. કહી શકાય કે જે 31 ડિસેમ્બરની જે ઉજવણી છે જેના માટે થનગના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. જે તંત્ર દ્વારા પણ પ્રિકોશન તમામે તમામ કાળજી લેવામાં આવી રહી છે, સેનિટાઈઝર મૂકી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે લગભગ 8 થી 50 હજારથી વધુ લોકો રોજના 31 ડિસેમ્બર સુધી આવવાના છે, એટલે તંત્ર પણ જેને લઈને તમામે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાય.